નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે, તારીખ 20/1/2024ના રોજ લેવાવાની છે, તેમની અંદર પ્રકરણ નંબર 7, 8 અને 9નો સમાવેશ કરેલ છે અને જેના કુલ ગુણ છે 25. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના ગુણ છે 5. નંબર 1, જો છાપેલી કિંમત એક્સ પર 1% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય? તો જવાબ આવશે સી. નંબર 2, ધારો કે કોઈ રકમ 2 વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે. આરના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે? બી જવાબ આવશે તેનો. નંબર 3, મુદલ રૂપિયા 50,000નું 4% વ્યાજના દરે 2 વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો જવાબ આવશે બી. નંબર 4, એક જેકેટ 20% વળતર આપીને 1,120 રૂપિયામાં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? તો જવાબ આવશે 1,400. નંબર 5, 100 - 300ના 20%ના 40% બરાબર કેટલા થાય? તો જવાબ આવશે બી 16. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે 5. નંબર 1, જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા થાય 4 ગણું. નંબર 2, જો કોઈ સમઘન એજ ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો તે સમઘનનું કદ ખાલી જગ્યા અને તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય. તો પેલી ખાલી જગ્યામાં એચ ઘન અને બીજી ખાલી જગ્યામાં 6H નો સ્ક્વેર. નંબર 3, જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતાં ખાલી જગ્યા થાય. તો 4th ભાગનું. નંબર 4, એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય. તો πa³/4. નંબર 5, સમઘનના દરેક પૃષ્ઠના આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે. તો પહેલી ખાલી જગ્યામાં સરખા અને બીજી ખાલી જગ્યામાં સમાન. વિદ્યાર્થી મિત્રો, તારીખ 20/1/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન, જેમ કે ધોરણ 8ના ગણિત અને ગુજરાતી વિષયનું, જો તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોતું હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને તમે એપ્લિકેશન પરથી પણ મેળવી શકો છો અને વોટ્સઅપ દ્વારા પણ તમે મેળવી શકો છો. તેનો નંબર છે 7046422254. પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો જેના ગુણ છે 9. નંબર 1, 45,000 રૂપિયા મુદલનું 12% વ્યાજના દરે 5 વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ નંબર 2, કે જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે? તેમનો પણ જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 3, એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 4.5 મીટર, 3 મીટર અને 3.5 મીટર છે. જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ 8 પ્રતિ મીટર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ ગણતરી કરો જેના ગુણ છે 6. સરવાળો કરો. જોઈએ નંબર 1, 9ax + 3by - cz - 5by + ax + 3cz. તેનો જવાબ પણ અહીં આપેલો છે. નંબર 2 છે, ગુણાકાર શોધો. એ -3x²y + 5x - 4y. ત્યાર પછી બી છે, 3x²y²z²17xyz. તેમનો પણ જવાબ અહીં આપેલો છે. પ્રશ્ન નંબર 3, ગુણાકાર મેળવો. એ 7pqr અને p - q + r. ત્યાર પછી આપણે જોઈએ બી, a² - b² અને a² + b². તેનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને ઓરિજિનલ જો પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, તેનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેવો.